હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આજના વિડીયોમાં. જો આજે 4/5/2023ના રોજ ફરી એકવાર પાછો પણ વરસાદ આવી ગયો હોય કિરસરા ગામમાં, જો આપણે આ તલ હતા હવે પાકવાની તૈયારીમાં હે અને વરસાદ આવી ગયો પણ નમી ગયા બધા ત્રાહા કરી નાખ્યા. અને જો આજે પણ આ ખેતરોમાંથી હોપટ પાછા બાઈને પાણી કાઢી નાખ્યા, જો આ બધા ખેતરનું પાણી જાય છે. ને આજે પવન બહુ હતો, બહુ જોરદાર પવન હતો. પવનના કારણે ઘણા બધા ઝાડવાને પણ નુકસાની છે અને આંબામાં કેરીઓ પણ ટાઈમ ખેરી નાખ્યું. એનો પણ તમને આગળ વિડીયો બતાવું. આજે પણ પૂર કાઢી નાખ્યું. નુકસાન થયું. આ આંબામાં કુલ મલક બધી કેરી હતી. આપણે આ બધી જોવું જોઈએ. આ ખરી ગયું છે, જોઈ શકો છો. આ મગની હાલત, આ લીમડા જોઈ શકો છો. જો ભાઈ, આ મગની હાલત, આ લીમડા વાં સરગવા પડી ગયા છે, પણ સરગવા અને બાવળો પડી ગયો છે. આ રસ્તામાં હું આગળ જઈશ એ વિડીયો પણ તમને. આ એક આંબાની કેટલી કેરી ઉતરી, તો ત્રણ આંબાની કેટલી ઉતરશે, તમે ટોટલ કરી લેજો ભાઈ. જો મિત્રો, આ આંબામાંથી કેરીઓ ખેરી નાખ્યું, જે ફળ છે અને ઘણી બધી કેરીઓ ખરી ગઈ. તો આ કેરીઓ પાકે નહીં અને કંઈ કાંઈ પણ ના લાગે. આ તો ખાલી એક આંબો છે. જે કોઈ મિત્રોના આંબાના બગીચા હોય એને તો બહુ નુકસાની હશે. જો મિત્રો, ભારે પવનના કારણે બાજરો પણ પાથરે કરી નાખ્યો અને બાજરો હાવ પાક ઉપર આવી ગયો હતો જવાભાઈને, અને પણ તે હાવ પાડી નાખ્યો. અને હવે બાજરો થાય પણ ખાધા જેવો થાય નહીં, કડવો થઈ જાય, બહુ નુકસાની છે. અને સતત વરસાદ વરસે જ રાખે. અને આ વરસાદનો બીજો રાઉન્ડ છે અને માવઠાનો તો આ ત્રીજો રાઉન્ડ છે. વારે ઘડી વરસાદ આવી જ જાય અને હવે કેટલાક દિવસે પણ થાય. હવે તો આ મગ પણ પાકી ગયા પણ વાટવાનો નથી, કંઈ ટાઈમ જ નથી આવતો. તો વરસાદ આવી જાય હવે આમને પાથરે. જો હવે ખાલનો આવી જાય તો હવે કંઈક વટાય. એ મગના પાકમાં તો બહુ નુકસાની છે હવાના વરસમાં. જે કંઈ મિત્ર છે, કોરા નીકળ્યા હોય તો નીકળ્યા હોય, બાકી તો લગભગ નીકળ્યા નથી કોરા. કોઈને પાકી ગયા ને કોઈને ઉભા ને કોઈને વાટી લીધા ને એવું છે. બાજુ આજે બહુ વરસાદી નુકસાની છે ફેરાના. અને જે કોઈ મિત્રોને જ્યાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો. અને જો કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુ આજના વિડીયો મારતો ધન્યવાદ.